દાહોદ જિલ્લાના ઝાલોદના મુવાડા ખાતે ઝાલા વસૈયાના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું. ઝાલોદ શહેર વસાવનાર ભીલ રાજા ઝાલા વસૈયાના નામ પરથી ઝાલોદ શહેરનું નામ પડેલ હોય ત્યારે ઝાલા વસૈયાના વંશજો તથા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આજરોજ મુવાડા ખાતે ઝાલા વસૈયાની સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું અને આદિવાસી સમાજની સંસ્કૃતિ અને તેમના પૂર્વજોની યાદમાં ઝાલા વસૈયાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું, જેમાં આદિવાસી સમાજના અનેક લોકો ઉમટી પડ્યા હતા અને આદિવાસી સમાજની પ્રથા પ્રમાણ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આજ રોજ ઝાલોદના મૂળ સ્થાપક એવા અમારા વડીલ શ્રી ઝાલાભાઈ વસૈયાએ જેને જલ્લાઈ માતાની કૃપાથી ઝાલોદ ગામની સ્થાપના કરી હતી, ઝાલોદ શહેરનું જેમને વસાવ્યું એવા ઝાલા વસૈયાની યાદ વર્ષોથી અમારા પૂર્વજો દ્વારા વિસરાઈ ગઈ હતી, એને અમે ફરીથી તાજી કરવા માટે અમુક સાહિત્ય ઇતિહાસકારો એવું કીધું ત્યારે ઝાલમસિંહ પરમાર હતો એ ખોટી વાત છે, લોકોને એની વાતોને અમે ચેલેન્જ કરીએ છીએ. વસૈયા પરિવાર તરીકે અને સમસ્ત ધારોદ તાલુકાના આદિવાસી પરિવાર તરીકે એમનો વિરોધ કરીએ છીએ અને મારું ગુજરાત સરકારમાં જે ઇતિહાસમાં એવું લખવામાં આવ્યું હતું કે ઝાલમસિંહ પરમારે ઝાલોદ શહેરની સ્થાપના કરી તે ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે, એનો મારો સખત વિરોધ છે. ઝાલોદ ગામની સ્થાપના ઝાલા વસૈયાએ કરી હતી અને એ જ ઝાલા વસૈયાએ આ ઝાલોદ શહેર જલ્લાઈ માતાની કૃપાની સ્થાપના કરી અને નિર્માણ કર્યું હતું. એની યાદમાં ઝાલોદમાં એક અમે સ્ટેચ્યુ નિર્માણ કર્યું છે અને વર્ષો ભવિષ્યમાં ઝાલોદની બંને બાજુ ગેટનું સ્થાપના કરીશું. બહુ ઝાલા વસૈયા કે ઝાલા વસૈયા કે. તમારું નામ? મારું નામ કિશોરભાઈ માનસિંહભાઈ વસૈયા. દક્ષેશ ચૌહાણ, KTV ન્યૂઝ, દાહોદ.